શોધમાં ભટકતો અથડાતો કૂટાતો એક ધર્મશાળાને બારણે આવી અને ઉભો રહ્યો રિયો આગળ વધીએ પેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધર્મશાળાનો દરવાજો અંદરથી બંધ હતો પ્રવાસીએ દરવાજો ખખડાવ્યો રખેવાળ ઝબકીને ઊંઘમાંથી જાગ્યો તે બોલ્યો તમે કોણ છો અત્યારે અડધી રાત્રે કેમ દરવાજો ખખડાવો છો ભાઈ હું અજાણ્યો પ્રવાસી છું હું ટાઢથી ધ્રુજી રહ્યો છું મારે ફક્ત રાત વાસો કરવો છે કૃપા કરી તમે મને દરવાજો ખોલો આખોલી આપો પ્રવાસીએ કહ્યું રખેવાળ લોભી હતો તેણે લુચ્ચાઈપૂર્વક પ્રવાસીને કહ્યું ભાઈ દરવાજો તો ખોલું પણ દરવાજાની ચાવી ક્યાંક ખોવાઈ ગઈ છે જો તમારી પાસે ચાંદીની ચાવી હોય ને તો એનાથી આ દરવાજો ખોલી શકાય પ્રવાસી રખેવાળની વાત છે એ સમજી ગયો તેણે બારણાની તળમાંથી ચાંદીનો એક રૂપિયો અંદર સરકાવ્યો રખેવાળે તરત જ દરવાજો ખોલ્યો પ્રવાસી ધર્મશાળામાં દાખલ થયો પ્રવાસી ચતુર હતો એણે પોતાનો રૂપિયો પાછો મેળવવાની યુક્તિ વિચારી જ રાખી હતી ધીરે રહીને તેણે રખેવાળને કહ્યું ભાઈ બહાર મારો સામાન પડ્યો છે તે જરા અંદર લઈ આવો ને મફતમાં રૂપિયો મળવાથી રાજી થયેલો રખેવાળ છે એ પ્રવાસીનો સામાન લેવા બહાર ગયો પ્રવાસીએ તરત જ ધર્મશાળાનો દરવાજો બંધ કરી દીધો રખેવાળ બહાર રહી ગયો રખેવાળે દરવાજો ખખડાવ્યો પ્રવાસીએ હસતા હસતા તેને કહ્યું ભાઈ આ દરવાજાની ચાવી તો તમારી પાસે રહી ગઈ છે તમે એ ચાવી મને આપો તો જ આ દરવાજો ખુલે રખેવાળ પ્રવાસીની યુક્તિ સમજી ગયો તેણે પ્રવાસીનો રૂપિયો છે એ બારણાની તળમાંથી અંદર સરકાવ્યો પ્રવાસીએ રૂપિયો લઈ લીધો અને પછી દરવાજો ઉકાડ્યો પ્રવાસીએ પોતાની ચતુરાઈથી રખેવાળની લુચાઈને નિષ્ફળ બનાવી દીધી આવી રીતે મિત્રો બળ વધે કે બુદ્ધિ બુદ્ધિથી જ કાર્ય લેવું જોઈએ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો આ વિડીયો શેર કરવાનું લાઈક કરવાનું ન ભૂલશો